हेलो स्टूडेंट, धोरण आठ विषय समझ विद्या पाठ नौ में आज आप जोशू ईस्वीसन 1857 स्वतंत्र संग्राम अने मां गुजरातनी भूमिका। तो गुजरात में ईस्वीसन 1857 में स्वतंत्र संग्राम की शुरुआत सातमी लश्करी पलटने जून 1857 में करी थी। पंचमहल दाहोद, झालोद और गोधरा में जुलाई महीना में संग्राम बनावों बनया था। पंचमहल नायकड़ा लोगों संग्राम एक वर्ष सुधी चालू हो। खेड़ा जिला में आणंद मुखी गरबड़दास पटेले संग्राम शुरू करो। तो जीवाभाई ठाकुर, मालजी जोशी, कृष्णदास दवे वगैरे था। खेड़ा जिला में गरबड़दास पटेले स्वतंत्र संग्राम की आगेवानी लीधी थी। साथ साथ चांडू गामना लोग नाथाजी और यामाजी आगेवानी स्वीकारी और संग्राम में जोड़ाया था। हवे जो ओखा मंडल અને બારાડીની વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી, બરોબર છે? ત્યાર પછી બાળકો આપણે જોઈએ કે ડોનાવેને દ્વારકાના કિલ્લા પર તોપમારાનો આદેશ આપ્યો। વાઘેલશ્રીઓએ અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા માટે અદ્વિતીય કામ કર્યું। અંગ્રેજોના તોપમારા સામે વાઘેલશ્રીઓએ રસ્તો શોધી કાઢ્યો। તેઓ પોતાના ઘરેથી ગાદલા લઈ આવી અને પલાળીને ભીના કરી, ત્યારબાદ ભીના ગાટલામાંથી તોપના ગોળા છીલીને નકામાં ભણાવી દીધા। તેથી તેમને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભીલાડુ, ભીલોડા, મુંડેરી વગેરે જગ્યાએ સ્વતંત્ર સંગ્રામ થયા હતા। તાત્ય રૂપે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રોકાયો હતો અને સ્વતંત્ર સંગ્રામના અગ્રગણ્ય નેતા તરીકે તેણે આશરે 15 દિવસ સુધી રહ્યા હતા ગુજરાતમાં। ત્યાર પછી જોશું સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત। તો 10મી મે એ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ। 1857ના જૂનના અંતમાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પાછું આવી ગયું હતું। બહાદુર શાહનું મૃત્યુ બર્માની રાજધાની રંગૂનની જેલમાં થયું હતું। અંગ્રેજોએ ઈસવીસન 1858માં લખનૌ પાછું મેળવ્યું। ઝાંસીના રાણી જેક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થયું હતું। કુંવરસિંહનું મૃત્યુ ઈસવીસન 1858ના એપ્રિલમાં થયું હતું। નાનાસાહેબ પેશવાએ ભાવનગરના સિંહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે। તાત્યા ટોપના અંતિમ જીવન વિશે થોડા જુદા જુદા મહત્વ પ્રવર્તે છે। કયા? તો કે તાત્યા ટોપેના વિશ્વાસઘાતીએ તાત્યાને અંગ્રેજોના હવાલે કર્યા। 18 એપ્રિલ 1859ના રોજ એને ફાંસી આપવામાં આવી, પણ તાત્યા છે ત્યાંથી છટકી ગયા અને પડતી વ્યક્તિને ફાંસી અપાઈ, જેઓએ અંતિમ વર્ષો નવસારીમાં કાઢ્યા હોવાનું માનવામાં આવે છે। હવે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો? સંગ્રામ નિષ્ફળ જવાના કારણ, તો કે જૂન 1857માં અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કર્યા। ત્યાર પછી જુલાઈ 1857માં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું। સપ્ટેમ્બર 1857માં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું। માર્ચ 1858માં અંગ્રેજોએ લખનૌ જીત્યું। રાણી લક્ષ્મીબાઈ 15 દિવસ સુધી અંગ્રેજો સામે શૌર્ય દાખવીને લડતા વીરગતિ પામી ગયા। સપ્ટેમ્બર 1858માં અયોધ્યા કબજે કર્યું। જગદીશપુરના કુંવરસિંહ પણ 1857માં અવસાન પામ્યા। આમ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત આવ્યો। 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નક્કી કરેલી તારીખ પહેલા શરૂ થઈ ગયો હોવાથી તેનું આયોજન વેરવિખેર થઈ ગયું। સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો। હિન્દી સિપાહીઓમાં દેશદાસની ભાવના ન હતી। સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ ગઈ। સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના હતી, પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી। તેમજ જુદા જુદા સ્થળે જુદું જુદું નેતૃત્વ થયો હતો। કેન્દ્રીય સંગઠનનો અભાવ શરૂઆતમાં નિશ્ચિત તારીખ થઈ કરતા પણ વહેલી થઈ ગઈ, જેથી એનાથી અંગ્રેજો ચેતી ગયા। નેતાઓમાં પ્રાદેશિક ભાવના હતી, પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી। કેટલાક વિસ્તારો પૂરતો જ મર્યાદિત હતો। ઘણા રાજાઓ અંગ્રેજોના પક્ષમાં હતા, તો ઘણા ઉદાસીન હતા। સંગ્રામને મોટા ભાગના સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગનો સહકાર મળ્યો નહીં। શીખો અને ગુરખાઓ છે અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા હતા। અંગ્રેજોની સૈન્ય શક્તિ અને શસ્ત્ર સંગ્રામીઓ કરતા ચડિયાતા હતા। હવે બાળકો 1857ના સ્વતંત્રતા સંગ્રામના પરિણામો અને તેની અસરો, બરોબર છે? તો એના પરિણામો, તો કે ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું। અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું।
સરકારે આર્થિક અને સામાજિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા ધાર્મિક બાબતોમાં માથું ન મારવાની નીતિ અપનાવી હિન્દી સૈનિકોના પગાર ભથ્થા સગવડોમાં વધારો કરવામાં આવ્યો. ભારતના લોકોમાં રાષ્ટ્રભાવની ભાવના પેદા થઈ. બરોબર, ઈસવીસન 1800ના સ્વતંત્ર સંગ્રામને પરિણામે ભારતીય પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવનાના બી રોપાયા હતા. હવે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતું? મંગલ પાંડે. દિલ્હીના સ્વતંત્ર સંગ્રામના નેતા બહાદુર શાહ ઝફર. કાનપુરના સ્વતંત્ર સંગ્રામના નેતા હતા નાના સાહેબ. અને બિહારના સ્વતંત્ર સંગ્રામના નેતા હતા કુંવરસિંહ. બરોબર છે બાળકો, આ સાથે આપણો પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આ પૂર્ણ થાય છે. પાઠ્યપુસ્તકમાંથી તેના અભ્યાસ માટે તમારે સુંદર રીતે પાઠનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.